नमस्कार दोस्तों, आम तो कोई नेताना फैन क्यारे बनवू ना जोईए, कोई नेताना फैन ना बनवू जोईए। नेताओ काम करवा माटे होय अने जो एमना फैन बनशो तो तमे थोड़ी पार्शियलिटी एना प्रत्ये करशो ज, स्वाभाविक छे। परंतु ए नेतानुं नाम शक्तिसिंह गोहिल होय तो बेशक तमे ए नेताना फैन चोक्कस बनी जाओ छो। शक्तिसिंह गोहिल एटला माटे याद करवा पड़े छे आजे के शक्तिसिंह गोहिल राज्यसभामां सांसद तरीके गया, पहली वार गया छे अने पहली वार में बे वार तेमने संबोधन करूं छे। तो घणा समय पछी कोई गुजराती, हालांकि नरेंद्र मोदी तो अद्भुत बोले छे, कांग्रेस ना घणा समय पछी गुजराती आ प्रकारनी वात त्यां कही छे। अद्भुत बे एमने प्रवचन आप्या, पण जे प्रवचन छेल्लू एमनुं हतुं किसान बिल मामले, अद्भुत प्रवचन हतुं। आम तो शक्तिसिंह गोहिल पोताना अभ्यास, पोतानी जे कार्य पद्धति छे ए अने पोतानी शालीनता छे एना माटे खूब जाणीता छे, अने एटला ज माटे तेओ राष्ट्रीय लेवले गुजरातनुं प्रतिनिधित्व कांग्रेस तरफथी करी रह्या छे, अने एटला ज माटे तेमणे बिहार, दिल्ली राज्यसभाना छेल्ले सांसद बनावा आव्या छे। हवे शक्तिसिंह गोहिल आप जो कि गुजरातमांथी 11 राज्यसभाना सांसदो छे, 11 राज्यसभाना, એમાંથી 7 ભાજપ પાસે છે, 4 કોંગ્રેસ પાસે છે। કોંગ્રેસ પાસે અહેમદ પટેલ જેવા સિનિયર નેતા પણ ત્યાં છે, શક્તિસિંહ ગોહિલ, ત્યાર પછી અમી યાજ્ઞિક અને એક જે છે રાઠવાજી, નારાયણ રાઠવાજી। આ 4 સાંસદો કોંગ્રેસના છે, જ્યારે ભાજપના 7 સાંસદો છે। એમાં ભાજપમાં પણ અદ્ભુત વક્તવ્ય આપે એવા પુરુષોત્તમ રૂપાલાજી છે। મેં એમને બહુ વર્ષ પહેલાં જ્યારે એમની સરકાર નથી ત્યારે 14 પહેલાં એમને અદ્ભુત ભાષણ આપતા હતા, જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેઓ મોંઘવારી વિશે અદ્ભુત ભાષણ આપતા હતા અને ગુજરાતને એવું પ્રતિનિધિત્વ કરતા હતા, મજા આવી જતી એમને સાંભળવાની। પરંતુ આજકાલ એ પણ મિસિંગ થઈ રહ્યું છે। તો દોસ્તો, મારું એ કહેવાનું એવું છે કે ગુજરાતના જે લોકો છે, આમ તો રાજ્યસભા હોય, લોકસભામાં હોય, ડાયલોગ્સ નથી થઈ રહ્યા, ચર્ચાઓ નથી થઈ રહી, પહેલાં અલગ હતું, હાલની પરિસ્થિતિ અલગ છે, તો ડાયલોગ્સ થવા જોઈએ અને આ જ પ્રકારના ડાયલોગ ગુજરાતી જ્યારે કરે ત્યારે અદ્ભુત મજા આવે છે। આપ જો કે કયા નેતાને આપણે યાદ હશે કે છેલ્લે એમને લોકસભામાં જોરશોરથી બોલાયા, હાલાંકિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણે અલગ માની રહ્યા છે, એ તો બોલે જ છે અદ્ભુત, એની વાકશૈલી તો આખા વિશ્વમાં જોરદાર છે જ, પરંતુ ત્યાર પછી ગુજરાતનું કોણ, કોંગ્રેસનું કોણ? તો જે ભાજપના કોંગ્રેસના જે નેતાઓ છે એમાંથી કોણ બોલે છે? તો ખૂબ ઓછા નેતાઓ બોલતા હોય છે અને અમે આપણે ગુજરાતીઓ ખૂબ ઓછું બોલવા માટે જાણીએ છીએ, પરંતુ જ્યારે તમે લોકસભામાં જાઓ છો, રાજ્યસભામાં જાઓ છો, તમે એ આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરો છો, આખા રાજ્યનું પ્રતિનિધિત્વ કરો છો, તો તમારે બોલવું જોઈએ। ઘણા બધા નેતાઓ કોઈ ખાસ પ્રશ્નોત્તરીમાં સામેલ નથી થતા, મેં જોયા છે ઘણા બોલે પણ છે, પરંતુ મોટાભાગના નેતાઓએ અવાજ ઉઠાવવો પડશે, એક પોતાનું વિરાટ વ્યક્તિત્વ સ્ટેટ લેવલથી ઉભાઈને ઉપર લઈ જવું પડશે। અને એટલા જ માટે આ શક્તિસિંહનું જે ભાષણ છે, ઘણા સમય પછી કોઈ એવો કોંગ્રેસથી નીકળ્યો છે ગુજરાતથી કે જે બોલી શકે છે। આમ તો અહેમદ પટેલ પણ બોલે છે, અમી યાજ્ઞિક પણ એક સિનિયર વકીલ છે અને નારાયણ રાઠવા પણ મંત્રી રહી ચૂક્યા છે, તો આ બધા જ એમની પાસે નેતાઓ છે, પરંતુ શક્તિસિંહ એક અલગ રેન્જમાં બોલી રહ્યા છે, એક અભ્યાસની રેન્જમાં બોલી રહ્યા છે, એક કાયદાકીય રીતે શું થઈ શકે, કારણ કે એમને કાયદાકીય પણ માસ્ટર્સ મેળવી છે, તો આ જે વાત છે એ હોવી જોઈએ। હાલાંકિ ભાજપમાં પણ એ જ છે પરિસ્થિતિ, ખૂબ ઓછા નેતાઓ બોલી શકે છે, એમાં પરસોત્તમ રૂપાલા, મેં કહ્યું કે એમનું અદ્ભુત ભાષણ હોય છે, એ મજા આવે, એમનું જ્ઞાન કૃષિ પરનું હોય કે કોઈ રાજનીતિની વાત હોય એ પણ અદ્ભુત રીતે બોલતા હોય, તો ખૂબ ઓછા નેતાઓ ગુજરાતથી જઈ રહ્યા છે, પણ જે જઈ રહ્યા છે એ અદ્ભુત જઈ રહ્યા છે। રાજ્યસભામાં એના માટે જ હોય કે ભાઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો આપ અને એના વિશે આપ બોલી શકો છો, તો આ મજાની વાત હોય। તો ઘણા સમય પછી આમ તો વિધાનસભામાં પણ હવે કોઈ આપ જો કે ગુજરાત વિધાનસભામાં પણ ઘણા બધા નેતાઓ છે, પરંતુ જે પહેલાં જે મજા હતી શક્તિસિંહ જો વિધાનસભામાં હતા એ સમય પણ એમના આજે પણ ક્યારેક ક્યારેક ક્લિપ સામે આવી જાય તો તમને મજા પડી જાય કે શક્તિસિંહ મંત્રી હતા એ સમય પણ અદ્ભુત બોલતા હતા, વિપક્ષમાં હતા ત્યારે પણ અદ્ભુત બોલતા હતા, અહીંયા અને વિધાનસભાની અંદર પણ એમનો એક રણટંકાર રહેતો હતો, એમને બધા સાંભળવા તૈયાર હતા, એમને સાંભળતા, એ બોલે એટલે લોકો સાંભળે, તો આવા નેતાઓની જરૂર છે જે લોકોની નસ પકડે છે ને, એક અભ્યાસ કરીને સંસદની અંદર જાય છે, વિધાનસભાની અંદર જાય છે, તો આ પ્રકારની વાતો હોય છે દોસ્તો। શું કહેવું છે, કોંગ્રેસે શક્તિસિંહને રાજ્યસભા મોકલીને બરાબર કર્યું છે, કારણ કે અદ્ભુત વક્તા છે,
અને આઈ હોપ કે આવા નેતાઓ ત્યાં જવા જોઈએ. આપનું શું કહેવું છે? કોમેન્ટ કરો, લાઈક કરો, પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો જેથી આ પ્રકારના વિડીયો આપણા માટે લઈને આવે. જય હિન્દ, જય ભારત.